शरणागत पापपर्वत गणयी न तदियसद्गुण अणुमप्यतुल हि मन्यते सहजानंद गुरु वजे सदा सर्वावतारी भगवान कथाना वक्ता श्री स्वामी સદગુરુ લક્ષ્મીપ્રસાદ સ્વામીજી સર્વે વંદનીય સંતો વહ્લા સર્વે યજમાન શ્રીઓ મંદિરના સર્વે કર્તાઓ અને વહેલા સર્વ ભક્તજનો બગસરા મંદિરમાં ઠાકોરજીની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં આપણે ભેળા થયા છીએ આ બગસરા ગામ સદગુરુ ગુણાતીતાન સ્વામી સદગુરુ બાલમુકુન સ્વામી એ મોટા મોટા સંતોએ આ ક્ષેત્રમાં ભારે ખેડ કરેલી છે સ્વામિનારાયણ ભગવાન અહીંયા પધાર્યા આ પૃથ્વી ઉપર અને ગુણાદિત્યાનંદ સ્વામીએ તો એવું કીધું કે ભેળા હજાર ભગવાન પધાર્યા એના એક એક સંત હતા એ ભગવાન જેવી સામર્થ્ય ધરાવતા હતા એમણે આ સ્વામિનારાયણ ભગવાનને ઓળખાવવા માટે રાત્રિ દેવત જહેમત ઉઠાવી છે સદગુરુ ગુણાદિત્ય સ્વામીએ એવું કીધું કે ભગવાન પૃથ્વી ઉપર આવ્યા હોય પણ જો આ સાધુ ના આવ્યા હોય તો ભગવાનની ઓળખાણ આપણને કોણ કરાવે આ સાધુએ રાત્રિ દિવસ દાખલો કરી અને સ્વામિનારાયણ ભગવાનને ઓળખાયા છે શ્રીજી મહારાજે વરતાલના દસમા વચના મૃતમાં મહારાજને ભાદરણના પાટીદાર ભગુભાઈએ પ્રશ્ન પૂછ્યો કે આ જીવનું કલ્યાણ કેમ થાય તો શ્રીજી મહારાજે એવો ઉત્તર આપ્યો કે આ પૃથ્વી ઉપર ભગવાનના અવતાર થાય છે અને એ બે સ્વરૂપે થાય છે એક તો ક્યારેક તો સાધુના ફોર્મમાં ભગવાન આવ્યા હોય અને ક્યારેક તો રાજાના ફોર્મમાં ભગવાન આવ્યા હોય જ્યારે ભગવાન રાજાના રૂપમાં આવે છે ત્યારે એમાં ઓગણ ચાલીસ લક્ષણો હોય છે જે લક્ષણો ભાગવતના પ્રથમ સ્કંદમાં પૃથ્વી અને ધર્મના સંવાદમાં કહેવામાં આવ્યા છે જ્યારે ભગવાન સાધુના વેશમાં આવે છે ત્યારે એમના ત્રીસ લક્ષણો હોય છે જે શ્રી કૃષ્ણ ભગવાન અને ઉદ્ધવજીના સંવાદમાં ભગવાને એના ત્રીસ લક્ષણો કીધા છે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એવું કે છે કે લક્ષણે કરીને ભગવાન છે અને લક્ષણે કરીને સાધુ છે ઐશ્વર્ય કરીને નથી ઐશ્વર્ય તો ક્યારેક ક્યારેક અસુરોમાં પણ જોવા મળે છે હિરણ કશીપુ નો મોટો ભાઈ હિરણાક્ષી હતો એ એટલો સમર્થ હતો અને શક્તિશાળી હતો કે આખી પૃથ્વી નું ફીંડલું વાળી બગલમાં નાખીને ફરતો હતો પેસિફિક મહાસાગર અને ગોઠણે ગોઠણે થતો હતો પોતે આની આરે કોઈ યુદ્ધ કરવા વાળાને ગોતતો હતો હિરણ કશીપુ હતો એ અંતર્યામી હતો કોઈક અંતરમાં સંકલ્પ કરે તો પણ એને ખબર પડી જતી એટલે એને કરીને ભગવાન નથી ભગવાન તો એના કલ્યાણકારી લક્ષણો એ કરીને છે સદગુરુ ગુણાતીનંદ સ્વામીએ આપણને એક માર્ગદર્શન આપ્યું હતું કે કપિલ દેવ ભગવાને માતાનું કલ્યાણ કર્યું ઋષભદેવ ભગવાને સો દીકરાનું કલ્યાણ કર્યું આજે સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે સાધુઓ છે દૈવી જીવોનું કલ્યાણ કરે છે પણ આ વખતે સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે એને સામર્થ્યનો આડો આંક વાળી દીધો સ્વામીએ દ્રષ્ટાંત દીધો કે વાદી હોય એ સર્પને પકડે વાદીમાં ત્રણ પ્રકાર હોય છે એક વાદી ફૂલવાદી અને ગારડી વાદી હોય સર્પને પકડે અને જો સર્પ વધારે કંઈ તોફાન કરે તો ગળું દબાવીને એને મારી નાખે ફૂલવાદી હોય એ બધા સર્પને નચાવે પણ ગારડી આગળ તો મણી પણ સાનુ મના ડોલવા માંડે એમ આજે સ્વામિનારાયણ ભગવાન છે એ ગારડી રૂપે પધાર્યા છે અને એની ભેળા હજાર હજાર સંતો એ ભગવાનની સામર્થ્યને લઈને આવ્યા મળદાઓને બેઠા કરે એવા એ સંતો હતા એમણે ગામડે ગામડે ને વ્યક્તિ વ્યક્તિએ ફરી અને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરે વરતાલના વચના વ્રતમાં સ્વામિનારાયણ ભગવાને કીધું કે એવી રીતે ભગવાન સાધુના રૂપમાં અથવા તો રાજાના રૂપમાં જ્યારે આવ્યા હોય એનો અર્થ એવો નથી કે બધા રાજાઓ એટલે ભગવાન અને બધાએ સાધુ હોય એટલે ભગવાન પણ એના વેશમાં ક્યાંક છુપાયેલા હોય અને એને જો કોઈક ઓળખી જાય તો એના જીવનું કલ્યાણ થાય ખાલી મળવે કરીને એનું કલ્યાણ ન થાય બીજ બળ થાય પણ જો એને કોઈ ઓળખી જાય કે આ ભગવાન છે તો એના જીવનું કલ્યાણ થાય મહારાજે તો ત્યાં સુધી કીધું કે એના સગા હોય એને ઓળખે નહીં ભગવાનના ભગવાન તો ઠીક છે પણ ભગવાનના સંત અને ભગવાનના ભક્તા એને જો ઓળખે નહીં તો કલ્યાણ ન થાય અને કોઈક તરાજ હોય અને એ પણ જો ઓળખી જાય તો એનું કલ્યાણ થાય ભગવાન પધારે સાધુના વેશમાં હોય આ વખતે સ્વામિનારાયણ ભગવાન છે એ સાધુના વેશમાં પધાર્યા છે અને જેને જેને એની ઓળખાણ થઈ છે એનું કામ થઈ ગયું છે આ સંતોએ એ મહારાજની ઓળખાણ કરાવી છે એક વખત મહારાજ છે એ સભામાં આવ્યા મહારાજે બહુ વિચિત્ર વેશ ધારણ કર્યો તુરવાળ પહેરો માથે ધોતી પહેરી માથે ભેટ વાળી કેટલું એવું વિચિત્ર કર્યું હાથમાં ધનુષ લીધું તરવાર બાણ બધું લીધું પછી મહારાજે બધાને પૂછ્યું કે અમે કેવા લાગીશ તમે કયો એ કઈ અણહાર આવે નહીં એવું બધું હતું વાણિયા જેવાય નહીં ક્ષત્રિય જવાય નહીં બ્રાહ્મણ જવાય નહીં કેવા કે ને કેવા એટલે સ્વામી કીધું કે મહારાજ તમે તો કોઈ જેવા નથી લાગતું શ્રીજી મહારાજ કીધું અમારે એ જ કેવું છે કે અમે કોઈના જેવા નથી અમને કોઈના જેવા કેવા નહીં અમે એક અમારા જેવા જઈ સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ હતી એ જેને જેને થાય એ એની પાછળ ગાંડા થયા એ ભગવાનની જો ઓળખાણ થાય તો એના જીવનું કલ્યાણ થાય છે અને સાધુઓનો મુખ્ય રોલ એ હતો કે એને ને ઓળખે છે એ મહારાજે કીધું કે અમારા સાધુઓ છે એને આર્ષભો ભરતો પૂર્વ જળ વિપરો યથાભૂવી અવર્તાત્ર પરમ હં નૃત્ય તથા અમારા સંતોએ જળ ભરત ની માફક એક જળભર પરમહંશ હતા અવધૂતની ઓળખાણ એ છે કે એ પોતાની ઓળખાણ ક્યારેય કરાવતા નથી એ ભગવાનની જ ઓળખાણ કરાવે છે એને અવધૂત કીધા અને સ્વામિનારાયણના એક એક પરમહંશ એ અવધૂત પરમહંશો હતા એને ક્યાંય એ મહારાજના પાંચસો અને મહારાજ વખતે બસો બે હજાર પરમહંસો થયા હતા એને ક્યાંય પોતાની જીવન ઝરમર લખી નથી ખાલી કીર્તનો હોય તો પોતાનું નામ કે બ્રહ્માનંદ કે પ્રેમાનંદ કે પ્રેમ સખી એવું જ લખ્યું એનો ઇતિહાસ ક્યાંય કોઈએ લખ્યો નથી એનું અવધૂતપણું બતાવે છે સ્વામિનારાયણ ભગવાનને ઓળખાયા છે મહારાજે મહારાજની હાજરીમાં બે હજાર પરમહંસો હતા અને લાખો હરિભક્તો હતા અને એમની વચ્ચે પોતાનું ઐશ્વર્ય વાપરીને વેરી નાખ્યું અને ધોમ ઐશ્વર્ય બતાવ્યું પછી મહારાજે બધાને પડકાર મારીને એવું કીધું કે અમે કેવા છે એ તમે કયો કોઈ પણ મહારાજને યથાર્થ કહી ન શક્યા મહાભારતમાં એક દ્રષ્ટાંત આવે છે કે એક ઘડો હોય એમાંથી પાંચ ખાલી ઘડા એ ભરાય જાય અને પાંચે ઘડા ઠલવે તો ઓલો ઘડો પાછો ભરાય નહીં એ અદભુત ને કૌતુક છે એ શું કહેવાય એવું યુધિષ્ઠિર ને યક્ષ પ્રશ્ન પૂછ્યો છે સ્વામિનારાયણ ભગવાને એવું કર્યું હતું કે પોતાનું ઐશ્વર્ય છે આ પૃથ્વી ઉપર ઠલવી દીધું અને પછી પડકાર મારીને એવું કીધું કે તમે કહો અમે કેવા છીએ તો કોઈ મહારાજને યથાર્થ કહી શક્યા નથી એવા એ ભગવાન સ્વામિનારાયણ એમની ઓળખાણ આ સંતોએ કરાવી છે પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામીજી વિવેક સ્વામી આ બધા સંતો એ ભગવાનના અવધૂત સંતો છે એ મહારાજની ઓળખાણ કરાવે છે ગુણાતીતાનંદ સ્વામી કે આ સાધુ જો ન મળ્યા હોય અને આપણને ભગવાન મળ્યા હોય તો આપણે ઓળખીએ નહીં ઓળખાણ કરાવનારા આ સંત પુરુષો છે બાપની સાચી ઓળખાણ એની માં જ કરાવી શકે બાપો પણ નહીં કારણ કે બાપાને ખબર ન હોય કે રખડે છે ઘણી વખત એવું બને એટલે એની માને ખબર હોય કે આનો બાપ કોણ છે સાચી માં છે એની ફરજ છે કે એ બાપની ઓળખાણ કરાવે છે સંત છે એ સમાજની સાચી માં છે અને એને દીકરા ઉપર વાલ છે એટલે એ દીકરાને ઓળખાણ કરાવે છે સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવે છે ખરેખર એ સંત પુરુષોનો જે રોલ છે બ્રહ્માંડ સ્વામી એવું કીધું કે સંત પરમ હિતકારી જગત માહી સંત પરમ હિતકારી પ્રભુપદ પ્રગત કડાવત પ્રીતિ ભ્રમ મિટાવત ભારી પરમ કૃપાલુ સકલ જીવન પર હરિસમ શબ્દ હારી ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી રીત જગત સે ન્યારી બ્રહ્માનંદ કહે સંત કે સોબત મિલત હે પ્રગટ મોરારી આ સંત નો રોલ છે સ્વામિનારાયણ ભગવાન ને ઓળખાવવા અને સ્વામિનારાયણ ભગવાન નો રાજીપો મેળવવો વાલા ભક્તો આપણે બધા ભાગ્યશાળી છીએ કે સાચા સંત આપણને મળ્યા છે અને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવે છે ભગવાનની ઓળખાણ આપણને વધુ ને વધુ થાય એટલી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને હું મારું વક્તવ્ય પૂરું કરું છું જયજાન સ્વામી મહારાજ